अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। जे छे ई नथी अने जे नथी ई छे एवू जे प्रतीति करावे आनु नाम माया छे अने आखु जगत माया द्वारा निर्मित छे। એટલા માટે આ જગતમાં જે કાંઈ દુઃખ આવે છે ને એ દુઃખ કોણ આપે છે? ભગવાન નથી દેતા, માયા આપે છે। આ જગતનું આ સ્વરૂપ છે, જેટલું તમે જોઈ રહ્યા છો એ દેખાય છે પણ છે નહીં। એટલા માટે આ વાત ઉપર ગૌડીય પરંપરાના એક મહાન આચાર્ય જેના નામથી આ સંપ્રદાયનું નામ થયું છે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય, એ મધ્વાચાર્યજી પોતાનો મત આપતા કહે છે કે આ જગત જે છે ને એ સત્ય છે, જગત સત્ય છે પણ નશ્વર છે। જગતનું સ્વરૂપ બહુ સુંદર બતાવ્યું મધ્વાચાર્યજીએ, છે સત્ય। અહીંયા આપણે બધા એકબીજાને જોઈએ છીએ, કથા સાંભળીએ છીએ, હરિદ્વાર આવ્યા છીએ, પૈસા ભર્યા છે, સત્ય છે કે નથી? હે, પણ કેવું છે? નશ્વર। અહીંયા જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ થોડો સમય રહે છે અને પછી ધીરે 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 કાળના પ્રવાહમાં નષ્ટ થઈ જાય છે। આ જગતનું સ્વરૂપ છે। ઘણા લોકો કહે છે જગત મિથ્યા બ્રહ્મ સત્યમ, માયાવાદીઓનું આ સૂત્ર છે, જગત મિથ્યા છે બ્રહ્મ સત્ય છે। પણ મધ્વાચાર્યજી શું કહે છે? જગત સત્યમ બ્રહ્મ સત્યમ, આ જગત સત્ય છે અને બ્રહ્મ સત્ય છે। જેવી રીતે ભગવાન સનાતન છે એવી રીતે ભગવાનની આ પંચ મહાભૂતથી બનેલી સૃષ્ટિ તે સનાતન છે, જીવ ગોસ્વામીનો મત છે। થોડુંક તાત્વિક વર્ણન છે પણ સમજી લ્યો બહુ કામ લાગશે, કારણ કે જે બ્રહ્મમાં જીવીએ છીએ ને એ બ્રહ્મને તોડી નાખશે। તો આ તેજોવારી મૃદામ યથા, જેવું દેખાય છે એવું છે નહીં। આ જગતમાં સુખ દેખાય છે પણ છે। આ જાંજવાના જળને જો સમજી લેશો ને તો સુખ પાછળ કોઈ દી નહીં ભાગો, એ દેખાય છે પણ નથી। એમ આ જગતમાં તે સુખ દેખાય છે પણ એ સુખ છે નહીં। તો સુખ ક્યાં છે? સુખ છે ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ। એક ધામના, ભગવાનનું એક ધામ છે, ન્યા સુખ છે, ત્યાં કોઈ દુઃખ નથી, નથી જન્મ, નથી મરણ, નથી વૃદ્ધાવસ્થા, નથી રોગ, નહીં ભૂખ, તરસ, નિદ્રા, કાંઈ નહીં। જવું ગમે આવી જગ્યાએ? ઓફિસે નહીં જવાનું, બોલો, ધંધોય નહીં કરવાનો, કેવલ મજા જ કરવાની, મોજ જ કરવાની। અને આપણે ગુજરાતીઓને હું જોઈશ, મોજ, અસલી મોજ ક્યાં છે? ભગવાનના ધામમાં, ગીતામાં કૃષ્ણ કહે છે ઈ ધામ, ન સૂર્યો ન શશાંકો ન પાવક યત ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમમ મમ। અર્જુન, મારું ઈ ધામ છે જે સ્વયં પ્રકાશિત છે, જ્યાં ગયા પછી જીવ કોઈ દિવસ આ જગતમાં પાછો નથી આવતો, એવું ભગવાનનું ધામ। વિચારો, જન્મવાનું નહીં, મરવાનું નહીં, કેવું સારું! અહીંયા વારંવાર જન્મ મૃત્યુ થાય છે, આટલા લોકોના જન્મ મરણ આપણે જોયા છે ને, કેટલાયને આપણી હાથે આપણે અગ્નિ આપી છે સ્મશાનમાં, તોય આપણે વિચાર નથી કરતા કાંઈ, હું કામ હલવાના છીએ ભાઈ। એક એવું સ્થાન છે કે જ્યાં ગયા પછી પરમ સુખ, પરમ આનંદની પ્રાપ્તિ થાય છે, એવું ભગવાનનું ધામ, માયાથી મુક્ત। તો એવા ભગવાન જ્યાં નિવાસ કરે છે, એવા ભગવાનના જે ગુણ લક્ષણો છે, સત્યમ પરમ ધીમહિ, એવા પરમ સત્ય ભગવાન કૃષ્ણને હું પ્રણામ કરું છું। પહેલો શ્લોક શ્રીમદ ભાગવતમ, દ્વિતીય શ્લોકની અંદર મંગલાચરણ કરતા ભાગવતની વિષય વસ્તુ જે છે એનું વર્ણન વેદવ્યાસજી કરે છે, અને વિષય વસ્તુનું વર્ણન કરતા કહે છે ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો
निर्मत्सराणां सता वेद्यं वास्तवमात्रवस्तु शिवदं तापत्रयो श्रीमद्भागवते महामुनिकृते किं वा परेरीश्वर सोऽद्यवरोद्यते अत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणा। ભાગવતની વિષય વસ્તુનું વર્ણન કરતા કહે છે આ ભાગવતની અંદર છે શું? તો કહે છે આ ભાગવત જે છે ધર્મ પ્રોજ્જિત કૈતવોત્ર પરમો, ભાગવતની અંદર એક ધર્મનું નિરૂપણ થયું છે। કયો ધર્મ? તો કહે છે નિર્મત્સરાણામ સતામ, ઈર્ષા ઇત્યાદિ અનર્થોથી જે મુક્ત વ્યક્તિઓ છે, આત્મામાં રમણ કરવા વાળા જે વ્યક્તિઓ છે, એવા નિર્મત્સર વ્યક્તિઓનો જે પરમ ધર્મ છે ભગવત પ્રેમ, એનું ભાગવતમાં વર્ણન થયું છે। ભગવત પ્રેમ સિવાય, કૃષ્ણ પ્રેમ સિવાય ભાગવતની અંદર બીજો કોઈ ધર્મ નથી। કૈતવ ધર્મ જે છે ને બધા, એ કૈતવ ધર્મને ભાગવતમાંથી ઉખાડીને ફેંકી દીધો છે મારી વેદવ્યાસજી। તો એક પ્રશ્ન થાય ને, કૈતવ ધર્મ શું છે? કૈતવ ધર્મનો અર્થ છે કપટ ધર્મ। તમને બતાવે બહુ સારું, પણ એમાં હોય કાંઈ નહીં, તમારું કલ્યાણ નથી એમાં। જે અહીંયા કીધું ને, વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ, શિવદમનો અર્થ છે જે કલ્યાણકારી વિષય છે એને છોડી અને કોઈ લાલચ બતાવી અને જીવને કર્મના બંધનમાં ફસાવી દેવો, એનું નામ કૈતવ ધર્મ છે। ઘણીવાર અન્ય વેદો અને પુરાણોમાં શું વાત છે, તમે આ યજ્ઞ કરો તમને સંતાન સુખની પ્રાપ્તિ થશે, તમે આ યજ્ઞ કરો તમને સ્વર્ગની પ્રાપ્તિ, સ્વર્ગની લાલસાઓ જ્યાં બતાવવામાં આવી છે। પણ માણસને એ ખબર નથી કે સ્વર્ગલોક જઈને કરશે શું, કારણ કે સ્વર્ગ તો વયો ગયો, પણ સ્વર્ગની સ્થિતિ જે લોકો નથી જાણતા કે ન્યા પુણ્ય ક્ષીણ થાય પાછું જન્મ મરણના પ્રવાહમાં આવવું પડશે, અને એટલે લોકો અહીંયા પૃથ્વીવાળાને સ્વર્ગ જવું છે લાલચ, જેવી રીતે ભારતવાળાને અમેરિકા જવાની લાલચ છે, એવી જ લાલચ છે। અમેરિકા હું કામ જાવું? ચાલો કયો અહીં કરતા ભોગ જાજા છે, તો ત્યાંથી ઉપર સ્વર્ગ લોક શું કામ જાવું છે? કારણ કે અહીં કરતા 600 ગણા ભોગ છે ત્યાં। અહીંયા જે આપણા ટાટા બિરલા અંબાણી બિલ ગેટ્સ છે ને, ત્યાં ઝાડુ વાળવામાં ન હાલે એવડું ઐશ્વર્ય છે ઉપર, વાળવાય ન રાખે સ્વર્ગમાં એને કોઈ, અહીં જેને આપણે મોટા માનીએ છીએ। પણ ન્યા ગયા પછી તે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ, પાછું જન્મ મરણના પ્રવાહમાં આવવું પડશે ફરીથી, અને આવું વેદોમાં વર્ણન થયું છે। ગીતામાં ભગવાન યામ ઇમામ પુષ્પિતામ વાચ, એ અર્જુન ઈ વેદોની વાણી એવી છે ને, ગમે એવો માણસ એનામાં આકર્ષિત થઈ જાય, અને આકર્ષિત થઈને શું કરે છે? તો કે છે વાસ્તવ વસ્તુ જે છે, જે વાસ્તવિક વસ્તુનો અર્થ છે અહીંયા ભગવાન, એ વાસ્તવિક ભગવાનને છોડી અને કોઈ અપ્રત્યક્ષ માર્ગેથી એ માયાના ચક્રમાં ફસાઈ જાય છે, આને કહેવામાં આવ્યો છે કૈતવ ધર્મ। અને ભાગવતમાં એવો એક પણ ધર્મ, એવો એક પણ શ્લોક, એવો એક પણ શબ્દ નથી જે જીવને કર્મના બંધનમાં ફસાવે। ભાગવતનો શબ્દ કર્મના બંધનથી મુક્તિની વાત જવા દો, સાક્ષાત ભગવાનના ચરણ સુધી પહોંચાડી દે છે, એ ભાગવત ધર્મ છે કે જે ધર્મનું શ્રવણ કરવાથી ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય, ભગવાનમાં પ્રીતિ થઈ જાય, એ ભાગવત છે। કાલે મેં કીધું ને, આજે લોકો સફાઈ કથાઓ કરે છે એના માટે ભાગવત નથી, કાયદા કથાઓ થાય એના માટે ભાગવત નથી, ભાગવત છે આત્માને અંદર ભગવાન કૃષ્ણ પ્રતિ પ્રેમને જાગૃત કરવા માટે। અને જો ભગવાન પ્રતિ પ્રેમ જાગૃત કરવાનું લક્ષ્ય હોય ને તો જ ભાગવત કરવું જોઈએ, નહીતર એને કથા કરવાનો કોઈ અધિકાર નથી।
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। फालतू सामाजिक सेवाओं ना नामे भागवत ने जोड़ी देवु, आना थी मोटो अपराध आ जगत में बीजो भागवत नो कोई न हो सके। अनि वक्ता होय केटला मूर्ख छे કે જે લોકો ભાગવતના પરમ પ્રયોજનને સમજ્યા વગર ગમેન્યા ભાગવતને જોડી દે છે। એક જ પ્રયોજન છે આ ભાગવતનો, કૃષ્ણની પ્રાપ્તિ। સુજ્ય કાલ કીધું ને, શશ્વત સાધન બતાવો જેનાથી કૃષ્ણની પ્રાપ્તિ થઈ શકે, અને આ જ ભાગવતનો એકમાત્ર ધર્મ છે। ધર્મ પ્રોજ્જિત કૈતવો પરમ નિર્મત શરણામ સતા, અને પરમહંસ વ્યક્તિઓની આ સંહિતા છે। શ્રીમદ ભાગવત મહામુનિ કૃતે વેદવ્યાસજી દ્વારા આની રચના કરવામાં આવી છે, શું કામ? એનો ઉત્તર આપતા કહે છે, સુશ્રુષુ વિહી તત્ક્ષણાત, આ ભાગવતને કોઈ સાંભળે તો તત્ક્ષણાત, એવું નહીં કે સાંભળ્યા પછી બહુ વાર પછી, જે સમયે ભાગવતનું શ્રવણ કરે એ જ સમયે ભગવાન એના હૃદયમાં આવીને બિરાજમાન થઈ જાય છે, સેમ ટાઈમ। આ ભાગવત છે, આ ભાગવતની વિષય વસ્તુ છે। અને તૃતીય શ્લોકની અંદર ભાગવતના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે। આ ત્રણ શ્લોક જે છે ને, એ ભાગવતનું મંગલાચરણ છે। ભાગવતના સ્વરૂપનું વર્ણન કરતા શ્રી વ્યાસજી લખે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા। વેદરૂપી જે વૃક્ષ છે, એ વૃક્ષનું પાકેલું ફળ છે શ્રીમદ ભાગવતમ। અને એક એવું અદ્ભુત ફળ છે, આપણે જોયું છે સંસારિક ફળોની અંદર અમુક વસ્તુ કાઢી નાખવાની હોય, ક્યાંક ગોટલી કાઢવી પડે છે, ક્યાંક છાલ કાઢવી પડે, ક્યાંક બિયા કાઢવા પડે, ક્યાંક ડીટિયા કાઢવા પડે, કાંઈક તો કાઢવું પડે, અને છેલ્લે કાંઈ કાઢવું ન પડે એવું ફળ કદાચ હોય જેને ચાવવું પડે, આટલી તો મહેનત છે બધા ફળોની અંદર। પણ આ ભાગવત એક એવું ફળ છે, સીધું જ્યુસ, પેકિંગ નહીં, અમુક ફળમાં પેકિંગ હોય ખોલવું પડે, આમાં કાંઈ જ નથી, સીધું પીવાનું છે ડાયરેક્ટ। કેમ? કારણ કે હોસ્પિટલમાં કોઈ દર્દીને દાખલ કરીએ, એનું આખું શરીર કામ કરતું બંધ થાય ને, છતાંય એને જીવાડવો હોય તો શું કરવું પડે, એને પીવડાવવું પડે, પછી પીબત સુખદેવજી લખ્યું છે એમ। અને અને તમે શ્લોકમાં એક વિચાર કરો ને તો ખબર પડે કે ફળને ખવાય કે પીવાય, તમે એમ કીધું મેં સફરજન પીધું, સફરજન ખાધું એમ કહીએ આપણે, પણ સુખદેવજી કહે છે આ ફળ, અને પાછું કે ફળ છે પણ તોય પીવો, ઈ પીબત ભાગવતમ રસમાલયમ, આ એક એવું રસદાર ફળ છે કે આને બસ પીવાનું છે। અને અહીંયા જ્યુસ પીવા માટે આપણે બોટલ લાવીને ઢાંકણું આપણે ખોલવું પડે, એટલી મહેનત છે અહીંના જ્યુસમાં, પણ આ તો એવું જ્યુસ છે કે આવીને બેસી જાઓ, જયાદ કરે અંદર, કાંઈ મહેનત નહીં આપણે, બોલો। અને આપણે ન સાંભળવું હોય ને તોય સાંભળવું પડે, અહીં તમે બેઠા ભાઈ, હવે કાનને જ બંધ ન કરી, અહીં કઈ ભગવાને કઈ દરવાજા આપ્યા ને કે ભાઈ ન સાંભળો ત્યાં બંધ કરી દો, અને આપ્યા હોત તો સારું હતું, ફાલતું ન સાંભળે તો આપણે, દરવાજા છે ને એવા બંધ થઈ જાય, વ્યક્તિ પોતાને ખાલી આ લાવીને મૂકી દે કથામાં બસ, પછી આ રસનું આસ્વાદન અપને આપ થયા કરે છે। અને બીજું સૌથી મોટો ફાયદો આનો છે, અપકો ન આવે। માનો તમને અહીં રોજ સફરજન આપે તો આઠમા દિવસ સફરજન વાળાને પકડીને મારશો તમે, રોજ મંડાણો સફરજન લે, અપકો આવી જાય ને ક્યારેક ફળમાં। આ ભાગવત એક એવું ફળ છે, આની રચના જ્યારથી થઈ, માનો 5000 વર્ષથી આ ભાગવત ઉપર કથાઓ થઈ રહી છે, 5000 વર્ષથી,
છતાં આજ સુધી કોઈ એમ ન કીધું કે હવે બહુ સાંભળી લીધું ભાઈ, હજારો વર્ષોથી એકની એક વાત, એકના એક શ્લોકો, છતાં આનો ક્યારેય અપકો આવતો? જેટલું સાંભળવીને એટલી લાલસા વધે છે, જેટલો ટેસ્ટ વધે ને એમ આપણો રસ, આપણો ઉત્સાહ, આપણી જિજ્ઞાસા વધતી જાય, એવું આ ફળ છે. મધુર એટલા માટે છે કારણ કે સુખદેવજીના મુખેથી નીકળ્યું છે. સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ, સુખજીના મુખનો સ્પર્શ થવાના કારણે, સ્પર્શ થવાનો અર્થ છે એ શ્લોક સુખદેવજીના મુખેથી આવ્યા છે, એટલા માટે રસદાર છે. અને એમાંય તે વિશેષ રસ ભળ્યો જ્યારે પ્રભુપાદજીએ એની ઉપર ટીકા લખી. કાલે આપણે વાત કરી, આપણી સમજમાં ભાગવત ત્યારે બેઠું જ્યારે એ પ્રભુપાદજીનું ભાગવત આપણે ખોલ્યું. તો આવું સુંદર ભાગવત જેનું સ્વરૂપ, જેની વિષય વસ્તુ છે, તો એ ભાગવતના કથાનો આરંભ કરતા શ્રી વ્યાસજી લખે છે, નૈમિષે અનિમિષ ક્ષેત્રે રોષય શૌનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. કળિયુગના જીવોના કલ્યાણ માટે નૈમિષારણ્યની અંદર શૌનકાદિ 88,000 ઋષિ મુનિઓ યજ્ઞ કરી રહ્યા હતા કે કોઈ એવું સાધન પ્રાપ્ત થાય કે જેના દ્વારા કળિયુગમાં આવવા વાળા જીવોને સુખી કરી શકાય. અને એ સમયે કહે છે, ત એકદા તુમુનયઃ પ્રાતર હુત હુતાગ્નયઃ, સવારના સમય યજ્ઞની આહુતિ આપવાની તૈયારી, અને એમાં સુત ગોસ્વામીનું આગમન થયું છે. સુતજી ત્યાં આવે છે. સુત ગોસ્વામી આવ્યા અને સુત ગોસ્વામીને સુંદર આસન પ્રદાન કરી. શૌનકાદિ ઋષિ મુનિઓ કહે છે, હે સુતજી, તમે અમને એવું કોઈ સાધન બતાવો જેનાથી આ કળિયુગના જે જીવો છે એનું કલ્યાણ કરી શકાય. અને કથા એટલા માટે સંભળાવો, અનઘ તમે નિષ્પાપ છો, તમે વિખ્યાત છો પુરાણોની કથા કહેવા માટે. તમારા પિતાજી વિખ્યાત હતા રોમહર્ષણ સુત, અને રોમહર્ષણ સુતના પુત્ર ઉગ્રશ્રવા સુત, જેનું આગમન નૈમિષારણ્યમાં થયું છે, આ સુતજી છે. શિલ પ્રભુપાદજી કહે છે, ભાગવતના પ્રથમ સ્કંદના તાત્પર્યમાં પ્રભુપાદજીએ લખ્યું કે યદિ કોઈ વ્યક્તિ વૈદિક સાહિત્યને સમજવા માંગે ને તો એણે વાંચવા કરતા સાંભળવું વધારે. આ પ્રભુપાદજીએ લખ્યું છે કે તમે જો વાંચવા બેસો ને તો તમને એટલું નહીં સમજાય જેટલું તમને સાંભળવાથી સમજમાં આવે છે. એટલા માટે શૌનકાદિ ઋષિઓએ ભાગવતને વાંચવાનો પ્રયાસ નથી કર્યો, એણે ભાગવતના શ્રવણની વાત કરી કે હે સુત ગોસ્વામી, તમે અમને એ કથા સંભળાવો. તો આપણે શ્રવણ ઉપર ભાર વધારે રાખવો જોઈએ. અને આપણો અનુભવ છે બધા કે સાંભળીને આપણને જેટલું ખબર પડી છે એટલું વાંચીને ખબર પડી નથી પડતી. એટલા માટે હે સુતજી, તમે એ કથા સંભળાવો જે કથા તમે તમારા ગુરુ પાસેથી સાંભળી છે. કોણ છે આ સુતજી? સુખદેવ ગોસ્વામીએ જ્યારે પરીક્ષિત મહારાજને કથા કરી ત્યારે પરીક્ષિત મહારાજની બાજુમાં એક બીજા શ્રોતાને સ્થાન આપવામાં આવ્યું હતું, અને એ હતા આ ઉગ્રશ્રવા સુત. સુખદેવજીએ કીધું કે તું મારી પાસે બેસી અને કથા સાંભળ, કેમ? કારણ કે ભવિષ્યમાં તારે નૈમિષારણ્યમાં કથા સંભળાવવાની છે. સુખદેવજીના ડાયરેક્ટ કૃપાપાત્ર શિષ્ય છે સુત ગોસ્વામી. બીજું બલરામજીના કૃપાપાત્ર છે. બલરામજીના કૃપાપાત્ર એટલા માટે કારણ કે બલરામજી જ્યારે તીર્થયાત્રામાં નીકળ્યા અને રોમહર્ષણ સુત એના પિતા પુરાણોની કથા ગઈ રહ્યા હતા, અને બન્યું એવું
કે બલરામજી આવ્યા, બધાએ પ્રણામ કર્યા, રોમહર્ષણ સુત વ્યાસ ગાદી ઉપર હતા, એને પ્રણામ ન કર્યા. એના અપરાધના દંડ સ્વરૂપે બલરામજીએ ઘાસનું એક તણખલું ઉઠાવ્યું અને એની ઉપર ફેંક્યું, ધડથી મસ્તક જુદું કરી નાખ્યું. બધા ઋષિ મુનિઓએ બલરામજીને કીધું કે આ રોમહર્ષણ સુતનો તમે વધ કરી નાખ્યો, હવે કથા કોણ કહે અમને? કારણ કે એકમાત્ર વક્તા હતા અમારા, એને તેમ ઉડાવી નાખ્યા. ભગવાન કૃષ્ણએ બહુ સુંદર મજાક કરી છે મહાભારતમાં. જ્યારે દુર્યોધન તળાવમાં છુપાઈ ગયો ને, અને દુર્યોધનની જાંગ ઉપર જ્યારે પ્રહાર થયો અને બલરામજીએ ઓબ્જેક્શન લીધું, ત્યારે ભગવાને કીધું કે ભાઈ, આજે તમે દાઉજી તમે ધર્મની વાત કરો છો, તમે જ ઓલા કથા વક્તાનું માથું ઉડાડી નાખ્યું, ખબર છે ને? કથા કેતો ઉપાડી લીધો એને, એ ધર્મ છે? બલરામજી ચૂપચાપ નીકળી ગયા ત્યાંથી દ્વારકા. ઋષિ મુનિઓની પ્રાર્થનાથી બલરામજીએ એ રોમહર્ષણ સુતના પુત્ર ઉગ્રશ્રવા સુતને આશીર્વાદ આપ્યા કે સમસ્ત પુરાણ અને વેદોનું જ્ઞાન તારા હૃદયમાં પ્રકાશિત થઈ જશે. અને આશીર્વાદ સાથે વક્તા થયા અને શિષ્ય હતા વેદવ્યાસજીના, તો વ્યાસજીના કૃપા પાત્ર થયા, સુખદેવજીના કૃપા પાત્ર અને બલરામજી. હવે આના ગુરુઓ જો, ત્રણેય આદિ ગુરુ તત્વ તો છે જ બલરામ, અને સુખદેવજીના મુખે ડાયરેક્ટ ભાગવત પ્રાપ્ત કર્યું છે અને વેદવ્યાસજીથી પુરાણોનું જ્ઞાન લીધું. આવું વ્યક્તિત્વ નૈમિષારણ્યમાં વ્યાસપીઠ ઉપર વિરાજમાન છે અને એને શૌનકાદિ ઋષિઓએ પ્રશ્ન કર્યા. 6 પ્રશ્નો બહુ સુંદર છે. 6 પ્રશ્નમાં સૌથી પહેલો પ્રશ્ન શ્રી સુત ગોસ્વામીને પૂછતા શૌનકજી કહે છે, તત્ર તત્રંજસાયુષ્મન ભવતા યદ્વિનિશ્ચિતમ પુંસામેકાંતત શ્રેય સ્તનઃ સંશ્રિતુમર્હસિ. આ 6 પ્રશ્નો તમારે યાદ રાખવાના છે, એટલે ધ્યાનથી સાંભળજો. કારણ કે આ 6 પ્રશ્ન જે છે ને, આનો જ ઉત્તર શ્રીમદ ભાગવતમ છે. પહેલો પ્રશ્ન, તત્ર તત્ર અંજસાયુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ. હે સુતજી, તમે એટલા પુરાણો એટલા શાસ્ત્રોનું જ્ઞાન ધરાવો છો, તો કૃપા કરીને તમે અમને ઈ સમજાવો, શ્રેય સામાન્ય જીવાત્માઓના કલ્યાણ માટે તમે કયું સાધન નક્કી કર્યું છે? અદ્ભુત પ્રશ્ન છે આ ભાગવતનો. પહેલો સાધનો અનેક છે શાસ્ત્રોમાં, જપ કરવા, યજ્ઞ કરવા, તપ કરવું, દાન કરવું, યોગ કરવા, સમાધિ, અનેક સાધનો છે. પણ ભવતા યદ વિનિશ્ચિતમ, હે સુતજી તમે બતાવો કે તમે કયું સાધન નક્કી કર્યું છે. કાલે આની થોડીક આપણે ચર્ચા કરી હતી કે કયું સાધન જીવોનું કલ્યાણ કરી શકે એનો નિર્ણય હું કે તમે નહીં કરી શકીએ, એ સુતજી જેવા મહાપુરુષો એનો નિર્ણય કરે છે. કયું સાધન નક્કી? તો પ્રશ્ન અહીંયા એક બીજો થાય કે એ મહાપુરુષો આ શું કામ નક્કી કરે છે? એ એટલા માટે નિશ્ચય કરે છે કારણ કે એ સાધનોમાંથી પોતાના અનુભવ દ્વારા જેની ભગવત પ્રાપ્તિ થઈ ચૂકી છે, તો એ સાધનના એ પૂરેપૂરા અનુભવી લોકો છે. માની લો એણે કીધું કે નામ સંકીર્તન, તો નામ સંકીર્તન કરી અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ ચૂકી છે એ વ્યક્તિ શું કહેશે? ભગવાનનું નામ સંકીર્તન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એટલા માટે તો શિલ પ્રભુપાદે આ વાત કરીને કે જેને કોઈ પ્રકારની અધ્યાત્મમાં ખબર ન પડતી હોય એણે શું કરવું જોઈએ? ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આ 16 શબ્દ જેને આવડી ગયા એને બધા વેદ પુરાણ આવડી ગયા. આટલું જ શીખવાનું સાર. જેની જીહવા ઉપર આ 16 શબ્દ આવી ગયા ને,
એને બધા તીર્થોમાં એનું ભ્રમણ થઈ ચૂક્યું છે, બધી નદીઓમાં એનું સ્નાન થઈ ચૂક્યું છે, બધા પુરાણ બધા શાસ્ત્રોનો અભ્યાસ બધું એનું સમાપ્ત થઈ ગયું છે, જેને આ 16 શબ્દ આવડી ગયા છે. જરૂરી નથી કે બધા બધું શીખે, કેમ? કારણ કે આ 16 શબ્દ જ્યારે કોઈ વ્યક્તિ જપવા લાગે, પોતાના ગુરુના આશ્રયમાં રહી, ત્યારે દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત, આ વેદ પુરાણ જે છે ને એ અંદરથી પ્રગટ થઈ જાય, ભલે ભણ્યો ન હોય. આ શાળા જેવું જ્ઞાન નથી કે ચોપડો લઈને જાવી ને પછી ટીચર પાસે ભણવી. આ ગુરુ પરંપરાથી સાંભળવા માત્રથી દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત, આ હૃદયમાં પ્રગટ થઈ જાય. આની યુનિવર્સિટી ન હોય, આની કોલેજ ન હોય, ભાગવત ભણવાની. આ ભક્તિ યોગ છે. આ આ આખી પરંપરા છે ને કૃપા ઉપર ચાલે છે. ગુરુની કૃપા જો શિષ્ય ઉપર થઈ જાય તો પછી એ તો અપને આપ બોલવા લાગે છે. એટલા માટે સુતજી, અનેક સાધનોમાંથી તમે જેનો અનુભવ કર્યો છે, તમે જેને નિશ્ચય કર્યું છે કે આનાથી જ જીવનનું કલ્યાણ થાય, એવું પરમ સાધન તમે અમને બતાવો. પહેલો પ્રશ્ન. બીજું, ભૂરીની ભૂરી કર્માણી શ્રોતવ્યાની વિભાગશ અત સાધોત્ર યત્સારમ સદ્રિત્ય મનીષયા બ્રુહી ભદ્રાય ભૂતાનામ યેન આત્મા સુપ્રસિદ્ધતિ. શાસ્ત્રોમાં અનેક વિભાગો છે. ભૂરીની ભૂરી કર્માણી શ્રોતવ્યાની વિભાગશ, અનેક વિભાગો, અને એને અધ્યયન કરતા કરતા વર્ષો લાગી જાય છે, એનો અભ્યાસ કરતા કરતા. તો બધા શાસ્ત્રોનો જે સાર છે, એવું જીવાત્માઓનું કલ્યાણ, યેન આત્મા સુપ્રસિદ્ધ હતી, કે જે સાધન દ્વારા જીવાત્માઓના સંતુષ્ટ કરી શકાય, જેનો આત્મા પ્રસન્ન થઈ જાય, એવું સાધન બતાવો. ત્રીજો પ્રશ્ન પૂછતા કહે છે, સુત જાનાસી ભદ્રમ તે ભગવાન સાત્વતાં પતિ દેવક્યાં વસુદેવસ્ય જાતો યસ્ય જિકીર્ષયા. હે સુતજી, તમે એ બતાવો કયા કારણે ભગવાન સાત્વતામ પતિ, એને સાત્વત વૃષ્ણિ વંશમાં જન્મ લીધો, દેવકી અને વસુદેવના ઘરે આવ્યા, શું ભગવાન પોતાના ધામમાં બેઠા બેઠા બધું ન કરી શકે? ભગવાનને રાવણને મારવો હોય તો અહીંયા આવવાની શું જરૂર છે? એ તો પોતાના ધામમાં બેઠા બેઠા ત્યાંથી હૃદયમાં શ્વાસ બંધ કરી દે, વાત પૂરી થઈ જાય. એને રાવણ હોય તો ઘડીકમાં ઢળી જાય, તો પછી ભગવાન અહીં શું કામ આવે છે એ બતાવો. કારણ કે બહુ લોકોનો પ્રશ્ન છે ને કે ભગવાન જો બધું કરવા માટે સક્ષમ હોય તો એના ધામમાં બેઠા બેઠા એ કરી શકે છે, અહીંયા શું કામ આવે છે? તો મારો ઉત્તર એ છે કે આવે છે તેમાં આપણે શું વાંધો જ ભાઈ, આવવા દો ને. બીજું કારણ એ છે કે જો ભગવાન પોતાના ધામથી અહીંયા ઉતરે નહીં તો આપણે કથા કોની કરવી? કથા કરવા હાટું લીલા જરૂરી છે, અને લીલા તો જ થાય જો ધામ છોડીને ઉતરે, કારણ કે ન્યા જે લીલા કરે છે એ આપણને અહીં દેખાતી નથી. એક વિશ્વાસ અપાવવા માટે કે હું છું એ ખોટું નથી, પરમ સત્ય છે, ભગવાન અહીંયા ઉતરે છે. ભગવાન આવે છે પોતાના ભક્તો માટે. કવિરાજ ગોસ્વામીએ તો બહુ સુંદર વાત લખી છે, ભક્ત ગણે સુખ દીતે પ્રભુ રય અવતાર. ભગવાનના અવતારનું એક જ પ્રયોજન છે, પોતાના ભક્તોના સુખ માટે અને પોતાના રસ આસ્વાદન માટે ભગવાન ઉપરથી ઉતરે છે, એની છે, એનું કોઈ કારણ નથી. કુલ મિલાવીને આ પ્રશ્નથી શૌનકાદિ ઋષિઓએ એ કીધું કે ભગવાનના જેટલા અવતારો થયા છે એ બધા અવતારોની કથા અમારે સાંભળવી છે. આ પ્રશ્નનો સીધો અર્થ છે, અવતારોની કથા અમને સંભળાવો. અને ચોથો પ્રશ્ન, અથાખ્યા હિ હરે ધીમન અવતાર કથા શુભા લીલા વિદધત સ્વરમ
ઈશ્વરસ્યાત્મમાયા. જે ભગવાન ઈશ્વરસ્ય આત્મમાયા, ભગવાન અવતાર લે છે તો એકલા નથી આવતા, પોતાની જે શક્તિઓ છે, યોગ માયા, મહામાયા, અંતરંગા, બધાને સાથે લઈને ભગવાન જે અવતાર લે છે, તો એવા અવતારોની કથા સંભળાવો. પાંચમા પ્રશ્નમાં કહે છે, તસ્ય કર્માણી ઉદારાણી પરિગીતાની સુરીભિ બ્રહિન શ્રદ્ધાનામ લીલયા દદતઃ કલા. મોટા મોટા જે દેવતાઓ છે, બ્રહ્માજી, શિવજી ઇત્યાદિ, જેની કથાઓનું ગાન કરે છે, જે કથાને ગાય છે, જે ભગવાનનું નામ જપે છે, એવા ભગવાનની લીલા કથા અમારે સાંભળવી છે. જેની લીલા મોટા મોટા લોકો શ્રવણ કરે છે. મોટા લોકો એટલે શિવજી, સનકાદિક, નારદજી, વેદવ્યાસજી, જે લીલાઓને સાંભળે છે, એ લીલા તમે અમને સંભળાવો. પાંચમો પ્રશ્ન. અને છઠ્ઠા પ્રશ્નમાં કહે છે, બૃહિ યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્ય ધર્મવર્મણિ સ્વામ કાષ્ઠાં મધુનો પોતે ધર્મઃ કમ શરણં ગતઃ. ધર્મ જે છે એ ભગવાનની શરણમાં હતો જ્યાં સુધી ભગવાન આ પૃથ્વી ઉપર વિદ્યમાન હતા. તમારો પ્રશ્ન છે, ધર્મ કમ શરણમ ગતઃ. હે સુતજી, તમે એ કહો કે ભગવાન આ ધરાધામને છોડી અને પોતાના ધામમાં વયા ગયા, પછી ધર્મ કોના શરણમાં ગયો? આ છ પ્રશ્ન સુત ગોસ્વામી દ્વારા, શૌનકાદિ ઋષિઓ દ્વારા સુતજીને પૂછવામાં આવ્યા. અને આ છ પ્રશ્ન પછી સુત ગોસ્વામીએ સુંદર મંગલાચરણ કરી અને કથાનો આરંભ કર્યો છે. યાદ રહ્યા છ પ્રશ્ન? પહેલો પ્રશ્ન કયો હતો? હવે તો સુતજી ખબર, સુતજી જાણે ભાઈ પહેલો પ્રશ્ન કયો હતો. આપણી આ સ્થિતિ છે, મંદાહ સુમંદ મતયો મંદ ભાગ્યા હિ ઉપદ્રિતા. તમને ખબર છે, સરળમાં સરળ સાધન હરિનામ છે. એ તો આપણે બે આજ બે દિવસથી સાંભળી રહ્યા છીએ. અને હરિનામમાં આપણે સક્સેસ શું કામ નથી? મંદાહ સુમંદ મતયો મંદ ભાગ્યા, આ એનો ઉત્તર છે. મંદાહ આળસ. સ્વામીજી કીધું ને, રામ ભજન મે આલસી, ભોજન મે હોશિયાર, તુલસી એસે જીવ કો બારંબાર ધિકાર. રામ ભજન મે આલસી, ભોજન મે પ્રસાદ નું મહાપ્રસાદ કયો તો માળા મૂકીને હાલતા થાય. હમણાં જો એવેલા પ્રસાદનો ગેટ ખોલી નાખે ને તો કથા બથા રહી અહીંયા, આપણે પહેલા એ કામ પતાવો. અને વાત એ સાચી, ચાણક્ય પંડિતે કીધું ને, 100 કામ છોડીને ભોજન કરી લેવું જોઈએ. 100 કામ છોડી નહીં તે ભોજન ટાઈમે કરી લેવું, અને 1000 કામ છોડી નહીં છે ને સ્નાન કરવું જરૂરી છે. અને કોઈના હિતનું કામ થતું હોય, 1,00,000 કામ છોડી નહીં તે બીજાનું હિત કરવું જોઈએ. અને કોટી, શ્લોકમાં લખ્યું, કોટીનો અર્થ છે કરોડ નહીં, અનંત કામને છોડી અને આત્માનું કલ્યાણ થતું હોય તો એ પહેલા કરી લેવું જોઈએ. અને આપણે શું કરીએ છીએ એમ, ખાવા પીવા માળા તો કે એ તો પછી કરશું, હાલન થઈ જાય. ભજન, ભજન એટલું તે આળસ છે ભજનમાં. એટલા માટે મંદા સુમંદ મતયા, સુમંદ મતયાનો અર્થ શું છે? પાગલપન. આજે લોકો ભજન નથી કરતા શું કામ જાણો છો? કારણ કે ગાંડા થઈ ગયા છે. અને કેવા ગાંડા થયા છે? હરેક વ્યક્તિ પોતાને બ્રહ્મ જ્ઞાની માને છે. કોઈને પણ તમે કહો કે ભાઈ તમે થોડુંક ભજન ભક્તિ કરો ને, એટલે આપણને કે અરે ભગવાન તો બ્રહ્મ છે, સર્વવ્યાપી છે, તમે બધા એકદમ ટૂંકી બુદ્ધિના છો, તે મંદિરે જાઓ છો ને કથાઓમાં જાઓ છો ને. આવો ઉપદેશ કરે એની પાછો માવા ખાતો હોય.
એટલા ભારત વર્ષમાં એક એક બ્રહ્મ જ્ઞાની છે બધા જ. અને હરેક વ્યક્તિના મનમાં એમ જ છે કે મને જે જ્ઞાન છે ને એ સર્વશ્રેષ્ઠ છે. આવા એક પાગલપનમાં લોકો જીવી રહ્યા છે, એટલે અસલી ભાગવતથી વંચિત રહી ગયા છે. પોતાના જ જ્ઞાનને સર્વે સર્વા માની અને કાંઈ નથી કરતા, ઉપાડો લીધો છે, બીજું કાંઈ નહીં, બસ કુટુંબમાં ડખા. અને એ બ્રહ્મ જ્ઞાનીઓ પાછા બાધે તે કોર્ટે જાય તોય જ્ઞાન તો એનું જ ઓકે. પાંચ પૈસાની જેની પાસે બુદ્ધિ નથી અધ્યાત્મની, એવા લોકો બ્રહ્મ જ્ઞાની હોવાનો દાવો કરે છે. કોને કહેવાય બ્રહ્મ જ્ઞાની જાણો છો? સુખદેવજી જે છે, જન્મતાની હારે બધું ત્યાગ કરી નીકળી ગયા જંગલમાં, કોઈ માતા પિતાની ચિંતા નથી. અને આપણે પચા પચા વર્ષના ઢગા થયા તો હજી ઘર બહાર નીકળતા નથી. કથામાં હોય તો પેલા પરાણે મોકલે કે મારા બાપાને લઈ જાઓ તમે. અમારી પાસે આવતા હોય ખબર હોય ને, એ ક્યાં બાપાને કઈક બહાર લઈ જાઓ એ કે તને. પાછા ઈ બ્રહ્મ જ્ઞાન દેતા હોય એના ઘરે, એટલા મોટા થયા તોય. આ પાગલપન છે મોટા મોટું. અને ઈ પોતાના અહંકારના કારણે વ્યક્તિ ભજન નથી કરી શકતા. હવે જો મંદા સુમંદ મતયો, મંદ ભાગ્ય. અને ભાગ્ય મંદ શું છે જાણો છો? ઘણા લોકો એવું કહેતા હોય અમે તો બહુ મોટા મોટા સાધુઓની સંગતિ કરી છે. ઘણા એવા લોકો ઇસ્કોનમાં મળે, અમે પ્રભુપાદને જોયા છે. પ્રભુપાદ હારે હતો, હું જ્યારે એ પ્રોગ્રામ સુરતમાં થયો ત્યારે આવું બધું કહેતા હોય જે એ સમયના લોકો છે. પણ પ્રભુપાદ જેવા સાધુની સંગતિ લીધી, તારા આત્માને પૂછ એનો તે શું લાભ લીધો છે. ભારત વર્ષના મહાન મહાન સંતોની મુલાકાત જેની હારે થઈ, એની હારે ફોટા પાડીને ઘરે ટીંગાડી દેતા કે અમે ભાઈજીને મળ્યા હતા, કે ધર્મ સમ્રાટનું બિરુદ કરપાત્રીજીને મળ્યા હતા. અરે એવા મહાપુરુષોની સંગતિ થઈ પણ તમને શું લાભ થયો એનાથી? ઘણાને એ અહંકાર, હું તો એટલા મોટા મોટા વક્તાઓને મળ્યો છું બધાને. હે, મોરારી બાપુ અરે આપણો ફોટો છે, રમેશભાઈ ઓઝા અરે છે, હે ને બધાની હારે. પણ મોરારી બાપુને મળ્યો કે રમેશભાઈ ઓઝાને મળ્યો, તને શું ફાયદો થયો છે એની મુલાકાતથી? સંઘનો તે શું લાભ લીધો છે? સાધુ સંઘ ક્યારેક ક્યારેક જીવનમાં મળી જાય છે ને, પણ આપણું ભાગ્ય એટલું નબળું છે કે આપણે એનો લાભ લઈ શકતા નથી. અને સાધુની કૃપાનો લાભ ત્યારે જ મળે કે જ્યારે આપણે પોતે લેવા માંગતા હોય. પણ ભાગ્ય એટલું નબળું છે કે મહાન મહાન વૈષ્ણવની સંગતિ પ્રાપ્ત થઈ અને છતાં વ્યક્તિને ભજનમાં રુચિ ન થઈ, આ મંદ ભાગ્ય છે. અને ઉપદ્રતા ઉત્પાત, તો કે એમાં જ કઈ કહેવા જેવું જ નથી. હે, ઉત્પાત તો આપણે કરીએ છીએ, ઘરે ઉત્પાત, સોસાયટીમાં ઉત્પાત, સમાજમાં ઉત્પાત, કાંઈ લેવા દેવા વગરના. આવું જીવન જેનું છે ને, આ લોકો ક્યારેય ભજન નહીં કરીએ. ભજન કરવા માટે શું કરવું જોઈએ? આ ચાર દોષોથી મુક્ત થઈ અને ભાગવતનું શ્રવણ કરવામાં આવે ત્યારે વ્યક્તિને આ ભાગવતનો અસલી લાભ પ્રાપ્ત થાય છે. સુદ ગોસ્વામી કથા આરંભ કરતા, મંગલાચરણ કરતા કહે છે, કેવલ એક શ્લોક, યહ સ્વાનુભાવમખિલ શ્રુતિ સારમેકમ અધ્યાત્મ દીપમ મતિતીર્ષતાંતમોંધમ સંસારિણાં કરુણયા હપુરાણ ગુહ્યમ તમ વ્યાસ સુનમ ઉપયામી ગુરુ મુનીના. પોતાના ગુરુ વેદવ્યાસજી, સુખદેવજી, ભગવાન નરનારાયણ, સરસ્વતીજી, વેદવ્યાસજીને પ્રણામ કરી અને શૌનકાદિ ઋષિઓના પ્રશ્નનો ઉત્તર આપે છે. સુત ગોસ્વામી કહે છે, પહેલો પ્રશ્ન કે સંસારનું કલ્યાણ કરે એવો ધર્મ કયો? એનો ઉત્તર આપતા સુતજીએ કીધું, સવે પુંસાં પરો ધર્મો યતો ભક્તિ રધો ક્ષજે અહે તો
योग्य अप्रतिहता ययात्मा सुप्रसीदते। एक ज श्लोक धर्मना तत्व माटे पूरतो छे समझवा माटे। धर्म शुं छे हरेक व्यक्ति नी अलग अलग व्याख्याओ छे। कोई कहे छे माता पिता नी सेवा करवी धर्म छे, कोई कहे छे समाज नी सेवा करवी धर्म छे, कोई कहे छे गरीबों नी सेवा करवी धर्म छे। हरेक व्यक्ति ना मन प्रमाणे पोतपोताना धर्म छे, पण वास्तविक धर्म ई छे कि जेनाथी हृदय मां भक्ति जागे। असली धर्म जे भक्ति प्रगट करे छे। तमे धर्म नु पालन करो छो के नहीं खबर केवी रीते पड़े? तो सूत जी कीधु के जे धर्म नु पालन करवाथी हृदय मां भगवान प्रति भक्ति जागृत थई जाय तो समझी लो कि तमे धर्म नु अनुष्ठान करो छो, तमारो धर्म सत्य छे। पण बहु भजन कर्यु, बहु भक्ति करी, भगवान मां प्रेम नो जाग्यो, भगवान मां भक्ति नो जागी, तो एने धर्म नथी मानवामां आव्यो। ए केवल श्रम छे, श्रम एव ही केवलम। अने भक्ति ते केवी? तो कहे छे अहेतुकी। जे भक्ति नो कोई हेतु न होय, अमारा गुजराती संतो के हेतु रे विना ना न होय हेत, एवुं लख्युं छे कि कोई माणस जगत मां बीजा ने प्रेम करे ने एनो कंईक हेतु होय, प्रेम त्यारे थाय छे। पण भगवान नी भक्ति थी, धर्म साचा धर्म ना पालन थी एक एवी भक्ति जागृत थाय छे कि जे भक्ति नो कोई हेतु नथी होतो। गोपीओ ए प्रेम कर्यो छे भगवान कृष्ण ने, पण केवो प्रेम छे? आज सुधी आपणे बीजी बधी लीला कथाओमां ई प्रेम ने समजवानी कोशिश करी छे, पण ई प्रेम नो एक स्वरूप કે ભગવાન કૃષ્ણ અને રાધા વચ્ચેનો જે પ્રેમ છે અને એમાં ચાર ગ્રુપ છે। ભગવાનને પ્રેમ કરવાવાળી જે ગોપીઓ છે ને એના ચાર ગ્રુપ છે। એકના લીડર રાધારાણી છે અને બીજું ગ્રુપ જે છે એના લીડર ચંદ્રાવલી, જે વૃષભાનુજીના ભાઈ ચંદ્રભાનુની પુત્રી છે। તો જ્યારે રાધારાણી કોઈ નિકુંજમાં રાહ જોતા હોય ભગવાન કૃષ્ણની, લલિતા વિશાખાને પૂછે વારંવાર કે કૃષ્ણ કેમ હજી આવ્યા નહીં, અને એ પૂછપરછ થાય, લલિતા વિશાખા જોવા જાય કે કૃષ્ણને આવતા મોડું કેમ થયું છે, અને આવી અને રાધારાણીને સંદેશ આપે કે એ આવતા હતા પણ રસ્તામાં ચંદ્રાવલીએ રોકી લીધા છે, એના નિકુંજમાં ગયા છે। રાધારાણી ફરીથી મોકલે છે, જરાક જઈને જુઓ શું કરે શું ત્યાં। લલિતા વિશાખા જઈને જોવે અને આવી અને વર્ણન કરી શ્રીમતી રાધારાણીને કહે છે કે ત્યાં ચંદ્રાવલી સાથે પરમ પ્રસન્ન છે। આટલું જ્યારે રાધારાણી સાંભળે ને ત્યારે એના હૃદયમાં આનંદનો સમુદ્ર ઉછળવા લાગે છે। સમજમાં આવ્યું? કોઈ અન્ય ગોપી કૃષ્ણને પ્રેમ કરે અને કૃષ્ણ એનાથી પ્રસન્ન થાય, આ જોઈ અને શ્રીમતી રાધારાણી પ્રસન્ન થઈ જાય છે। આ છે પ્રેમનું સ્વરૂપ, અસલી પ્રેમ। કે પ્રેમ એટલે જેને આપણે પ્રેમ કરતા હોય ને એ જેમાં ખુશ હોય એ કામ કરીએ ને આનું નામ પ્રેમ છે। પ્રેમમાં ડિમાન્ડ ન હોય, રાધારાણીની કોઈ ડિમાન્ડ નથી કે એ ચંદ્રાવલ્લીને ત્યાં વયા ગયા મને મળવાનું કીધું તો ત્યાં શું કામ છે। ગોપીઓનું સુખ માત્ર એક જ વસ્તુઓમાં છે, કૃષ્ણ કેવી રીતે સુખી થાય, આ પ્રેમ છે, આ પ્રેમનું સ્વરૂપ છે। અહેતુકી, ચાહે સ્વર્ગમાં રહીએ કે નરકમાં રહીએ પણ હે કૃષ્ણ તમારો પીછો ક્યારેય નહીં છોડી, આ પ્રેમ છે ભગવાનમાં। અને આપણા પ્રેમમાં ડિમાન્ડ હોય, અમે 5 વર્ષથી હરે કૃષ્ણ મહામંત્રની માળા જપતા હતા પણ જે દુનો આ મહામંત્ર લીધો ને તે દુનો ધંધો ડાઉન થઈ ગયો છે, હવે આની ભક્તિ નથી કરવી, આલો ક્યાંક બીજે વ્યા જાય। અહેતુકી ભક્તિ છે જેમાં કોઈ ડિમાન્ડ નથી ભગવાનથી। મહેતા નરસિંહે કીધું ને, વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર। મુક્તિ નથી જોતી પ્રભુ તો અરે ગમે એટલા અવતારો આપો, બસ તમારા ભક્તોની સંગતિ મળવી જોઈએ, બીજું કાંઈ નથી જોતું। કોઈ હેતુ નથી ભક્તિ કરવાનો,
ભક્તોનો એક જ હેતુ છે, કૃષ્ણ કેવી રીતે પ્રસન્ન થાય. આ પ્રેમની બહુ તાત્વિક વાત છે, આને સમજી લેશો ને, આ પ્રેમના સ્વરૂપને સમજી લેવાથી કદાચ હૃદયમાં ભક્તિ પ્રાપ્ત થઈ જશે. પ્રેમ શું છે? જેમાં આપણી કોઈ ડિમાન્ડ ન હોય, એક જ ડિમાન્ડ રાખવાની, પ્રેમીને ખુશ કરવાની. બસ આપણે એને ગિફ્ટ આપ્યું તો સાચો પ્રેમ હોય ને તો રિટર્ન ગિફ્ટની અપેક્ષા ન હોય. અને આપણે ગુજરાતમાં બહુ હાલે ઢાલ હોય ને લગ્નમાં. હું નાનો હતો મને નથી ખબર ઢાલ શું છે, પછી આપણા લગ્ન થયા તો ખબર પડી ઢાલ કોને કહેવાય. શબ્દ અદભુત આપ્યો છે ગુજરાતી. સગાઓમાં પ્રેમ ન કહેવાય. પ્રેમ તો એ છે કે આપણે 5000 ચાંદલો કર્યો હોય અને આપણા ઘરે 1 રૂપિયો ન આપે ને તોય આપણામાં, આપણા હૃદયમાં એના પ્રતિ એવો ને એવો ભાવ રહે ને, આને કહેવાય પ્રેમ. આ તો નોટું કાઢે જો તેલા એને કેટલો લખાયો છે આપણે ત્યાં, હે, આપણે ત્યાં લખાવા થાય. આ પ્રેમ નથી, આ વ્યવહાર છે. પણ ભગવાન અરે વ્યવહાર ન હાલે, કેવલ પ્રેમ ચાલે છે. એટલે ગીતામાં કીધું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. અર્જુન, કોઈ પ્રેમથી ખાલી એક પાંદડું આપી દે ને એના વશમાં થઈ જાઉં છું. હે, ડિમાન્ડ નથી કૃષ્ણની વધારે. હે, પણ આપણે એવા કંજૂસ, એવા કંજૂસ. હે, છોકરાઓ ભલે લાખો ઉડાડી નાખે, બીજા માર્કેટ વાળા ભલે લાખો લઈને ઉઠી જાય, પણ ભગવાનની વાત કે ન્યા તો 1 રૂપિયો નો નીકળવો જાય. અને તોય પાછા એમ કેતો ભગવાન આપણી સામું જોતા નહીં, હું કામ જોવે તારી સામું કંજૂસ. તે દીધું જ કઈ ભગવાનને, તોય ડિમાન્ડ કર્યા કરે, નહીં નહીં ભગવાન, ભગવાન વ્યવહાર નથી જોતા. એને કીધું યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, તમે હૃદયમાં ભક્તિ રાખીને ભગવાનને એક પાંદડું આપી દો ખાલી, પ્રસન્ન થાય છે ભગવાન. પણ આપણે તો કાંઈ દેવાલ જ નથી, એને જેટલું છે એ બધું મારું જ છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તું રાખ તારે પાસે, કેટલા દી રાખીશ, એક દિવસ તો હું લઈ લેવાનો છું. હેતુ વગરની ભક્તિ, ધર્મના સહી પાલનનું ફળ છે કોઈ હેતુ વગરની ભક્તિ પ્રાપ્ત થઈ જાય. અને અપ્રતિહતા, એવી ભક્તિ જે એકવાર શરૂ થાય, જન્મ જન્મ વીતી જાય પણ ભગવાનમાં પ્રેમ કોઈ દી ઓછો ન થાય. અખંડ ભક્તિ જેને કીધું, ગંગા સજી કીધું ને, મેરું તો ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનભાઈ. ગમે એવી પરિસ્થિતિઓમાં જેનો પ્રેમ ભગવાનમાં તૂટતો નથી, અહેતુક કે અપ્રતિહતા યાત્મા સુપ્રસિદ્ધ હતી. અને જે ભક્તિથી આત્મા પ્રસન્ન થઈ જાય, એવી ભક્તિ ધર્મના પાલનથી જાગૃત થઈ જાય છે. કેટલું દુર્ભાગ્ય છે આ સમાજમાં લોકોએ ધર્મનું ચિત્રણ કેવું કર્યું છે એ જોવું. લોકો કહે છે ધર્મનું ફળ અર્થને માને છે, કીધું ને, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મના ફળને અર્થમાં બતાવી દીધું, ધર્મનું ફળ અર્થ નથી, ધર્મનું ફળ ભગવાનનો પ્રેમ છે. અર્થનું ફળ શું છે? અર્થનું ફળ ભગવાનની સેવા છે. ભાગ્યના બળે જો આપણને ધન મળ્યું હોય ને તો એ ધનથી ભગવાનની સેવા કરવી જોઈએ, એ ધનથી ભોગ કરવાની ટ્રાય ન કરવી જોઈએ. શોખ આપણા પૂરા કરવાની જરૂર નથી, ભગવાનની સેવા કંઈક એવી કરી દેવી જોઈએ જેના કારણે દુનિયાને લાભ મળતો જ રહે કાયમ માટે. કામ, કામ જે છે ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે નથી, એ કામનાઓ ઈચ્છાઓને ભગવાન સાથે જોડી દેવી જોઈએ, આ કામનું ફળ છે. અને મોક્ષ, મુક્તિ શું છે? તો કે આ સંસારની વસ્તુઓમાંથી મોહનો ક્ષય થઈ જાવ, આનું નામ મોક્ષ છે. પણ જેને ભક્તિ પ્રાપ્ત થઈ જાય એને નથી ધર્મ અર્થ કામ મોક્ષ, આ ચારેય વસ્તુમાંથી કોઈનો સ્વીકારી નથી કરતા જેને ભક્તિ પ્રાપ્ત થઈ છે એ લોકો. એટલા માટે મહેતા નરસિંહના એ શબ્દો છે કે વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે, એ મુક્તિ નથી ચાહતા, એને કેવલ કૃષ્ણની સેવા જોઈએ છે, બસ બીજું કાંઈ નહીં. કારણ કે ભગવાનની સેવા કરવામાં જે સુખ છે, જે આનંદ છે ને, એ આનંદ મુક્તિમાં નથી. અને એટલા માટે એ મુક્તિને ભક્તો તુચ્છ માને છે. મહેતા નરસિંહ જેવા ભક્તોના દરવાજે મુક્તિ ઉભી રહે છે, ક્યારે આ મહેતા મને સ્વીકાર કહી દે, ક્યારે કહી દે કે તું અંદર આવી જા. પણ ભક્તો એટલા સેવામાં મશગુલ છે
કે મુક્તિની હામે નથી જોતા. કહેવાનું તાત્પર્ય, ભાગવતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયનું વર્ણન નથી. પંચમ પુરુષાર્થ, ભગવત પ્રેમનું વર્ણન આ ભાગવતની અંદર થયું છે. તો એવા જે ભગવાન છે, એ ભગવાનની લોકો ત્રણ રીતે અનુભૂતિ કરે છે. વદંતિ તત્વ વિદસ તત્વમ યજજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. કોઈ આ ભગવાનને બ્રહ્મ કહે છે, કોઈ પરમાત્મા કહે છે, તો કોઈ એને ઈશ્વર ભગવાન માને છે. પણ સૌથી શ્રેષ્ઠ જે બ્રહ્મવાદીઓ છે એ બ્રહ્મ ઉપાસક છે, યોગીઓ જે છે એ પરમાત્મા રૂપે હૃદયમાં ભગવાનનું ધ્યાન કરે છે, અને જે ભગવાનના ભક્તો છે એ ભક્તો શું કરે છે, એ ભક્તો ભગવાનની સાક્ષાત અનુભૂતિ કરે છે એક વ્યક્તિના રૂપમાં પ્રત્યક્ષ. ભગવાનના ત્રિવિધ સ્વરૂપ એનું વર્ણન કર્યા પછી આગળ સુતજીએ કીધું કે એવા જે ભગવાન છે, શૃણવતામ સ્વકથા કૃષ્ણ, એવા પરમ સત્ય ભગવાન કૃષ્ણની કથા સાંભળવી જોઈએ. તો હૃદયંતસ્થ ભદ્રાણી, જેટલા પણ પાપ હૃદયમાં છે ને એ બધા નીકળી હૃદય શુદ્ધ બનશે. જેને વ્યસન છોડવું છે ને એને કથા સાંભળવી જોઈએ. જેને વ્યસન મુક્ત થવું છે એને ભગવાનનું નામ જપવું જોઈએ. મારી 100% ગેરંટી છે વ્યસનથી મુક્ત થઈ જશો. અને આ પ્રેક્ટિકલ થયું છે. કથામાં હું તમને એ નહીં કહું કે તમે માવા ન ખાતા કે વ્યસન ન કરતા, કારણ કે કીધે કોઈને ગયા નથી, એનો ઇતિહાસ પ્રમાણ છે. એમ ખોટા દુશ્મનો વધે પછી કે આવડાને કથામાં નહીં જવું, કેમ આ તો માવા ખાવા ના પાડે છે. અમે માવાની ના નથી પાડતા, અમે માળાની હા પાડીએ છીએ. માળા લઈ લો, માવા આપને આપ વૈયા જાય. એકમાત્ર ઇન્ટરનેશનલ ઉપાય છે અને 100% સક્સેસ પાછો. આ જેટલા ધોતીવાળા તિલકવાળા દેખાય છે ને એને પૂછો કે તમે ક્યારેય, તમને કોઈ કીધું છે વ્યસન મૂકવાનું આ સુધી? આ જેટલા ભક્તો અહીંયા છે એને કોઈ નથી કીધું. તો એના વ્યસન ગયા કેવી રીતે? જે દિવસથી માળા પકડીને 6 મહિના પછી નાઈ પાછા આવે, પ્રભુજી હવે બધું વયું ગયું, કાંઈ નથી, અપને આપ. કેમ? ભગવાનના નામમાં એ પાવર છે, ભાગવતના શબ્દોમાં એ પાવર છે કે વ્યક્તિને અંદરથી ક્લીન કરી નાખે આખું. હવે અંદર હડેલો હોય ને બહારથી જળ લેવરાવ્યા કરો, ગમે એટલું ગંગાજળ બગાડો, થી વ્યસન જાય? આખે આખો ગંગામાં નાખી દો ને તોય વ્યસન ન જાય. કારણ કે પ્યોરિટી અંદરથી ન હોય. હવે તમે વિચારો કે આપણે બાવળનો એક કાપી નાખી બરાબર, ઠૂઠું રહી ગયું હોય તો એ તો વરસાદ આવશે પાછો ઉગવાનો કે નહીં? હે, એમ અહીંયા હરિદ્વારમાં બેઠા હોય ત્યાં સુધી એમ થાય કે માવા નથી ખાવા, પણ સુરતમાં કોક કે લે ટુકડો એટલે તરત પાછ ચાલો, થાય કે નહીં? ઇન્દ્રિયો જ્યારે વિષયોના સંગમાં આવે ને એટલે એની વિષય વાસના જાગૃત થઈ જાય. પણ આ કથા એક એવો વિષય છે કે એ જડ મૂળથી જ પાપની ઈચ્છાને જ ઉખાડી નાખે છે. એટલા માટે જીવને ક્યારેય પાપ કરવાની ઈચ્છા નથી થતી. પૂછવા ભક્તોને, ચા છોડી વર્ષો વયા ગયા કોઈ દી સપને આવી? અને સપનામાં કદાચ આવી ગયું હોય ને ચાની દુકાન, તોય પીવે નહીં સપનામાં, તે એટલા હૃદય ક્લીન થઈ ચુક્યા છે. ગેરંટી વાળો ઉપાય, કથા સિવાય જીવનું કલ્યાણ કરે એવું કળિયુગ માન્ય કોઈ સાધન છે નહીં. સુત ગોસ્વામીના શબ્દો છે. એટલા માટે તમારા જીવનમાં ગમે એટલા પ્રોબ્લેમ હોય, ગમે એટલી સમસ્યાઓ હોય, એમ ભગવાનના ભક્ત બની જાઓ, કૃષ્ણને શરણાગત થઈ જાઓ, એક પ્રોબ્લેમ નહીં વધે જીવનમાં, એક સમસ્યા હિત. કારણ કે આની શુદ્ધિ સ્વયં ભગવાન કરે છે. એટલે આપણે સાંભળ્યું, કથા સાધન સરળ શું કામ છે? કારણ કે અન્ય સાધનોમાં આપણા ચિત્તની શુદ્ધિ આપણે કરવી પડે, જ્યારે કથામાં સ્વયં ભગવાન અંદર પ્રવિષ્ટ થઈ અને આપણા હૃદયને શુદ્ધ કરે છે. એટલા માટે તત્વમાં સૌથી શ્રેષ્ઠ કૃષ્ણ, અને એ કૃષ્ણની કથા સાંભળવી, એ કૃષ્ણનું નામ જપવું, આને સૌથી શ્રેષ્ઠ ધર્મ બતાવવામાં આવ્યો છે. આની સિવાય ધર્મની બીજી કોઈ વ્યાખ્યા નથી. તો ભગવત ભક્તિ અને ભક્તિનો મહિમા બતાવી 3જા અધ્યાયમાં ભગવાનના 24 અવતારોનું વર્ણન થયું છે. 24 અવતારોનું વર્ણન કર્યું. અવતાર શું છે? અવતાર છે ઉપરથી નીચે ઉતરવું, એને અવતાર કહેવામાં આવ્યું છે. ભગવાન પોતાના ધામમાં નિવાસ કરે છે
અને ધામથી જ્યારે આ પૃથ્વી ઉપર નીચે ઉતરે છે, અવતરતી ઇતિ અવતાર, ઉતરવું નીચે એને અવતાર કહેવામાં આવ્યો છે. એનો અર્થ કે ભગવાન અહીંયા પ્રગટ થાય એ પહેલા ભગવાન પોતાના ધામમાં હોય છે, ત્યાંથી નીચે ઉતરે છે. તો એવા ભગવાનના છ પ્રકારે અવતારો થાય છે. યુગાવતાર, હરેક યુગમાં ભગવાન પ્રગટ થાય છે અને ત્યારે કલર લઈને અવતાર લે છે. યુગાવતાર, સતયુગમાં સફેદ, ત્રેતાયુગમાં લાલ, કળિયુગમાં શ્યામ, સોરી દ્વાપરમાં શ્યામ અને કળિયુગમાં પિત્તવર્ણ, પીળા રંગનો અવતાર ભગવાનનો હોય છે. તો સતયુગના અવતારને તો આપણે જાણીએ છીએ, સફેદ ભગવાનનો હંસ અવતાર થયો, ત્રેતાયુગમાં ભગવાન રામનો અવતાર થયો લાલ રંગ, કાળો રંગ કૃષ્ણ દ્વાપરની અંદર, અને કળિયુગમાં પીળો કોણ છે? જે ગૌરનીતા એ જોવો છો ને તમે શ્રી વિગ્રહ, પિત્તવર્ણ, કૃષ્ણ વર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ. અનેક શાસ્ત્રોના પ્રમાણ સાથે ભગવાનનો કળિયુગ સાક્ષ, આને અવતાર નહીં કહી શકાય. કેમ? કારણ કે સ્વયં કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રગટ થયા છે. વળી પાછા કોઈ કહે લે તમે એક નવા ભગવાન લાવ્યા પછી, આ કોઈ નવા ભગવાન નથી. ગૌરનીતા એટલે આપણા ગુજરાતીમાં કૃષ્ણ બલરામ, અને આનું પ્રમાણ 148 શાસ્ત્રોમાં છે. કળિયુગનો આ પિત્ત વર્ણ અવતાર ભાગવતમાં છે ત્રણ જગ્યાએ. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલિયે, સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો, હા ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયેગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.